ભરૂચમાં મહમદપુરા એપીએમસીનો વિવાદ વકર્યો। જિલ્લા વહીવટીતંત્રના જાહેરનામામાં મુજબ મહમદપુરા એપીએમસી 30 જૂન સુધી બંધ રહેશે, જેને લઈ આંદોલનની ચીમકી। મહમદપુરા એપીએમસી વડોદરા ખાતે ખસેડાઈ, ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા। વાવાઝોડાના સંભવિત ખતરા સામે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ, કાંઠા વિસ્તારના 25 ગામો એલર્ટ, એનડીઆરએફની ટીમ તૈયાર। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ભાડભૂતના કાંઠે 300થી વધુ બોટો લાંગરી। અરબ મહાસાગરમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે 3 અને 4 જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની આગાહી કરી છે। કાસત કચરા કૌભાંડનું ભૂત પુનઃ ધૂણ્યું, ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના ઠરાવ કર્યા વિના ડમ્પિંગ સાઇટના વિવાદમાં પ્રાદેશિક કમિશનરનો 7 દિવસમાં ખુલાસો કરવા ફરમાન। કાસત ડમ્પિંગ સાઇટના કૌભાંડીઓમાં ફફડાટ। નિસર્ગ વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને લઈને જંબુસરનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હોવાના તથા દરિયાકાંઠાના ગામો પૈકી 6 ગામના 600 જેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે સોશિયલ ડિસ્ટન્સ સાથે ખસેડ્યા હોવાના તથા વાતાવરણમાં આવેલા બદલાવના કારણે દરિયાકાંઠાના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર સાંપડ્યા છે। જિલ્લા વહીવટીતંત્રના જાહેરનામા મુજબ મહમદપુરા એપીએમસી 30 જૂન સુધી બંધ રહેશે, જેને લઈને આંદોલનની ચીમકી। સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોય, જેને પગલે મહમદપુરા એપીએમસીને વડોદરા એપીએમસીમાં જવા તૈયાર ન હતા અને કેટલાક વેપારીઓ મહમદપુરા એપીએમસી નજીકના કોમ્પ્લેક્સમાં ભાડાની દુકાનમાં વેપાર શરૂ કરી દીધો હતો। જોકે મહમદપુરા એપીએમસી વડોદરા ખાતે ખસેડવાનું રાજકીય ષડયંત્ર હોવાના વેપારીઓએ આક્ષેપો કર્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1 જૂનના રોજ પ્રસિદ્ધ થયેલી નવા જાહેરનામાની અંદર મહમદપુરા એપીએમસી 30 જૂન સુધી બંધ રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવતા વેપારીઓ અને ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। જો કે મહમદપુરા એપીએમસી ઈરાદાપૂર્વક બંધ રાખવામાં આવતી હોવાના આક્ષેપ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદ સિરાણા કરી રહ્યા છે। જો કે મહમદપુરા એપીએમસી વહેલી તકે શરૂ થાય તે માટે અરવિંદ સિરાણાએ જિલ્લા અધિક કલેક્ટરને મળી મહમદપુરા એપીએમસી શરૂ કરવા રજૂઆત કરી છે। ગુરુવારે લેખિત રજૂઆત બાદ મુખ્ય સચિવાલયમાં ફરિયાદ કરવામાં આવશે અને જે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તે જાહેરનામું રદ કરવાની માંગણી કરવામાં આવનાર હોવાની કિસાન વિકાસ સંઘના અરવિંદ સિરાણાએ ચીમકી ઉચ્ચારી છે। મહમદપુરા એપીએમસી શરૂ કરવા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। મહમદપુરાની એપીએમસીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ખાસ વાત કરીએ તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહમદપુરાની એપીએમસી ઉપર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે જાહેરનામું પ્રસિદ્ધ કરી વડોદરા ગામે સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ તાજેતરમાં હજુ પણ મહમદપુરા એપીએમસી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો આ જે મહમદપુરા એપીએમસી છે તેને કોઈને કોઈ ઈરાદે અને કોઈ રાજકીય કિન્નાખોડી રાખીને તેને બંધ કરવામાં આવી હોય, જાહેરનામું ગેરકાયદેસર રીતે પાડવામાં આવ્યું હોય તેવા આક્ષેપ થયા છે। અને આપણી સાથે જે જોડાયેલા છે અરવિંદસિંહભાઈ કિસાન વિકાસ સંઘના પ્રદેશના છે, અને ખાસ વાત કરું તો એમણે પણ અગાઉ પણ જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક પણ કરી છે અને એમણે આ બાબતે જાણ પણ કરી છે, એટલે ક્યાંક ને ક્યાંક મહમદપુરા એપીએમસી બંધ કરવા પાછળ કોઈ રાજકીય ખેલ ખેલાવે તેવા આક્ષેપ થઈ રહ્યા છે। જો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં જેટલી પણ એપીએમસી હોય તમામ બંધ થવી જોઈએ, કાં તો ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ, પરંતુ આ એક જ મહમદપુરા એપીએમસી ઉપર જ ખાલી સોશિયલ ડિસ્ટન્સના નામે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને જે વડોદરા જે એપીએમસી બંધ હતી તેને શરૂ કરવાનું એક ષડયંત્ર રચાયું હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। આપણી સાથે અરવિંદસિંહભાઈ રાણા જોડાઈ ગયા છે। અરવિંદસિંહભાઈ, વાત કરીએ તો હાલ વડોદરા એપીએમસી ધમધમે છે, ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું, મહમદપુરા એપીએમસી એક જ એપીએમસી બંધ કરાવવા પાછળનું કારણ શું? સૌથી પહેલાં તો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, એમાં 80% વસ્તી ખેડૂતોની છે। ગઈકાલે અધિક કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું કે ભાઈ મહમદપુરા એપીએમસી 1/6થી લઈને 30/6 સુધી બંધ રાખવા પાછળનું, તેને અમે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ સખત શબ્દમાં વખોડીએ છીએ, સોશિયલ ડિસ્ટન્સના નામે આ એપીએમસી બંધ કરવાનું પાછળ એક રાજકીય કારણ અમને લાગે છે। તો આ એપીએમસી બંધ થવાથી અમારા કિસાનોને, ખાસ કરીને વેપારીઓને અને ત્યાં કામ કરતા મજદૂરોને બહુ હાલાકી પડી રહેલી છે। વેપારીઓ પણ લાખો રૂપિયાનું ત્યાં આગળ રોકાણ કરેલું છે, કિસાનો પણ પોતાનો માલ વેચવા બહાર જઈ શકતા નથી અને ત્યાં કામ કરતા લગભગ 2-3 હજાર મજૂરો બેકાર બન્યા છે,
સોશિયલ ડિસ્ટન્સના નામે જો અઢી કલેક્ટર સાહેબે આ જાહેરનામું બહાર પાડ્યું હોય તો અમે તેને વખોડીએ છીએ. એટલે આ જાહેરનામું રદ કરવામાં આવે અને રદ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત સરકારની અંદર આની ફરિયાદ કરીશું કે ભાઈ આ જાહેરનામું જ્યારે ભરૂચ જિલ્લાની અંદર 9 તાલુકા છે એની અંદર જો બધી જ એપીએમસી ચાલુ હોય તો આ ભરૂચની મમ્મતપુરા એપીએમસી બંધ કેમ? એક શંકાસ્પદ કારણ લાગે છે અને અયોગ્ય કારણ છે. અને આ જે જાહેરનામું બહાર પાડ્યું છે તે ખરેખર ગેરકાયદેસર છે. અને કાયદેસર હોય તો પ્રજા સમક્ષ અઢી કલેક્ટર સાહેબ બતાવે કે ભાઈ આ ગુજરાત સરકારનું આ જાહેરાત છે. જ્યારે ગુજરાત સરકાર અત્યારે પૂરા ગુજરાત રાજ્યની અંદર આવશ્યક ચીજ વસ્તુની ઉપર એમણે જો જાહેરનામું બહાર પાડ્યું કે દરેક વસ્તુ તમે વેચી શકો છો, ખરીદ ફોક્ત કરી શકો છો, તો ભરૂચ મમ્મતપુરાની એપીએમસી બંધ કેમ? એક અમારો પ્રશ્ન છે. એટલે અમારી માંગ એ છે કે આ મમ્મતપુરા એપીએમસીને જે જાહેરનામું અઢી કલેક્ટર સાહેબે જે બહાર પાડેલું છે તે પાછું ખેંચવામાં આવે અને અને ફરીથી જાહેરનામું પડી અને ચાલુ કરવામાં આવે. નહીં તો અમે ભરૂચ જિલ્લાના કિસાનો, મમ્મતપુરા એપીએમસીના વેપારીઓ અને ત્યાંના મજદૂરોને સાથે લઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જેનાથી જે કંઈ નુકસાન થાય તેની જવાબદારી સંપૂર્ણ સરકારની રહેશે. આ અમારું જે આંદોલન હશે તે ગાંધી ચિંજા માર્ગે હશે, કેમ કે આનાથી એપીએમસી પણ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે. એટલે વેપારીઓ થાય છે, સાથે સાથે કિસાનો પણ નુકસાન છે અને સાથે સાથે સહકારી સંસ્થાને પણ નુકસાન છે. એટલે ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગ છે. ખાસ વાત કરીએ તો જે વડોદરાની એપીએમસી છે એ એપીએમસી અત્યારે ચાલુ છે, સોશિયલ ડિસ્ટન્સ ત્યાં પણ નથી જળવાતું. મમ્મતપુરાની સોશિયલ ડિસ્ટન્સના કારણે એને બંધ કરવામાં આવી હતી. તમને કેવું માન લાગવામાં આવે છે? હાલ જે ચર્ચા ચાલે છે કે ભાઈ એપીએમસીને, વડોદરા એપીએમસીની જે બાંધકામ થયું છે એની રૂપિયાની નુકસાન થયું હોય ને એ ભરપાઈના કારણે એક રાજકીય ખેલ ખેલાયો હોય અને જિલ્લા વહીવટીતંત્ર પણ ધારાસભ્યના દબાણમાં જાહેરનામું પ્રસિદ્ધ કરતો એવો આક્ષેપ થયો છે, તમારું શું માનવું છે? સૌથી પહેલાં તો હું વાત કરીશ કે જે અરુણસિંહભાઈએ જે મારા નિવેદનની અંદર એમણે જે જવાબ આપ્યો છે કે ભરી ખરેખર આ એપીએમસી કાયદેસર છે અને એમાં કોઈ પણ જાતનો વિવાદ નથી, અને એમણે પણ કપાયેલું છે કે ભાઈ પાછળની જમીનનો વિવાદ છે, વિવાદ તો છે એ નક્કી છે. અને ત્યાંના વેપારીઓને એમણે કીધું કે ત્યાંના વેપારીઓ જે ખરીદ ફરૂક માટે આવે છે એમને રોકવાનો એક સ્ટંટ છે, અમારો એવો કોઈ સ્ટંટ નથી. જો એક ધારાસભ્ય એવું કહેતા હોય કે ભાઈ ભરૂચ જિલ્લાની અંદર 4 એપીએમસી ચાલુ કરી થઈ શકતી હોય તો પછી એક એપીએમસી ચાલુ કેમ? ખરેખર તો આ એપીએમસી પર ચાલુ કરવાની એના સત્તાની અંદર આવે છે. એટલે અમારી માંગણી એ પણ છે, ધારાસભ્ય અમારા કંઈ દુશ્મન નથી કે ભાઈ એમનો વિરોધ કરીએ, પરંતુ અમારી માંગણી એ છે કે જો ભરૂચ જિલ્લાની દરેક એપીએમસી ચાલુ થતી હોય તો ભરૂચની મમ્મતપુરા એપીએમસી પણ ચાલુ થવી જોઈએ, એવી અમારી સ્પષ્ટ માંગ છે. ખાસ વાત કરીએ તો મમ્મતપુરા એપીએમસીના વિવાદના પગલે વાત કરીએ તો મમ્મતપુરા એપીએમસીમાં 500 મજૂરો આજે બેરોજગાર બની ગયા છે. બંધ થવાના કારણે 400 જેટલા વેપારીઓ હતા એ તમામ વેપારીઓ આજે ખાનગી દુકાનોમાં પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ રાજકીય રમતમાં આખરે નુકસાન તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને જ થાય છે, કારણ કે આ જ તિજોરી એપીએમસીની જ તિજોરીમાંથી વડોદરા એપીએમસીમાં ખર્ચો કરવામાં આવી રહ્યો છે. એટલે એક રાજકીય રમતના ભાગરૂપે આજે ગરીબ પ્રજા અહીંયા પીસાઈ રહી છે, મજૂરો બેરોજગાર બન્યા છે, વેપારીઓ ખાનગી દુકાનમાં જયા છે, ત્યારે રાજકીય રમત રમવા કરતા સાચા અર્થમાં લોકોને મદદરૂપ થવું તે જરૂરી છે. જોવું રહ્યું કે આ સમગ્ર ઘટનામાં મમ્મતપુરા એપીએમસી મુદ્દે અરવિંદસિંહ રાણા દ્વારા હાલ મુખ્ય સચિવને પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવનાર છે અને જાહેરનામા પ્રસિદ્ધ કરવા પાછળ મમ્મતપુરા એપીએમસીમાં માત્ર એક રાજકીય દબાણ હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. જોવું રહ્યું કે હવે એપીએમસીનો વિવાદ હજુ કેટલો ચરમસીમાએ પહોંચશે. કેમેરામેન કેતરાણા સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. ભાડભૂતના કાંઠે 300થી વધુ બોટો લાંગરી. અરબ મહાસાગરમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે 3 અને 4 જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર અધિકારી સાથે બેઠક કરી જિલ્લાના દરિયા કિનારે વાવાઝોડાની અસર થવાની શક્યતાના પગલે દરિયાકાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા છે, જ્યારે દહેજ બંદર દીવાદાંડી ખાતે 1 નંબરનું સિગ્નલ કરી દેવાયું છે. જિલ્લામાં એનડીઆરએફની ટીમનું આગમન થઈ ચૂક્યું છે. 24 કલાક કંટ્રોલ રૂમ પણ ચાલુ કરી દેવાયો છે. ભરૂચ જિલ્લામાં 122 કિમી લાંબો દરિયાકાંઠો છે. વાવાઝોડાની આગાહીના પગલે વાગરા, હાસોટ અને જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા 25થી વધારે ગામોને એલર્ટ કરી દીધા છે. 90-110 કિમીની ઝડપે પવન ફૂંકાવાનું અને ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે.
પરિસ્થિતિને પહોંચી વળવા કલેક્ટરે અધિકારીઓને એલર્ટ કરી અસરગ્રસ્ત તાલુકા ગામો અને આશ્રય સ્થાનો અંગે ફૂડ પેકેટ પાણી પુરવઠા કાયદો અને વ્યવસ્થા તથા જરૂરત ઉભી થયેલ વીજ લાઇનોને તાકીદે મરામતની કામગીરી માટે વીજ કંપનીની ટીમો તૈયાર રાખવા જરૂરી સૂચના આપી હતી। જિલ્લા કલેક્ટરે વન વિભાગ સહિત નગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ ટીમ સાથે તૈયાર રહેવા જણાવ્યું હતું। જ્યારે દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાકીદે સલામત સ્થળે ખસેડવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। તો બીજી બાજુ નર્મદા અને સમુદ્ર સંગમ સ્થળ એવા ભાડભૂત ખાતે 300થી વધુ બોટ વહીવટીતંત્રની સૂચનાના પગલે કિનારે લાંગરી ચૂકી છે। આમ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂક્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે ચોમાસાની ઋતુને ધ્યાને રાખી બોટની મરામત કરાવવામાં જોતરાયેલા માછીમારો વાવાઝોડાની સંભાવનાના પગલે દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી છે, જેના પગલે ભાડભૂતના માછીમારોની બોટો મોટી સંખ્યામાં દરિયાકાંઠે ખડકી દેવામાં આવી છે અને સરકાર દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોએ દરિયો ખેડવાનું નથી, જેના પગલે માછીમારોએ આગામી વરસાદી ઋતુને ધ્યાને રાખી પોતાની બોટોને મરામત સાથે રંગરોગાણ શરૂ કરી દેવાયો છે, ત્યારે ફ્રી સમયનો માછીમારો પણ સદુપયોગ કરી રહ્યા છે। સરકાર તરફથી અમને માહિતી મળી કે તોફાનની એ છે, એના કારણે અમારી બોટો છે તે નદી કિનારે બંધાઈ ગયેલી છે। અમે જે બોટો ફિશિંગ કરવા ગયેલી તે બોટોને બી કોન્ટેક કરીને બોલાવી લીધેલા છે ને અહીંયા નદી કિનારે છેડા માઈને એમ બંધ દીધી કમ્પ્લેટ, એટલે કોઈ એ માછીમાર 300 બોટો છે એ બધી અહીંયા નદી કિનારે છે, કોઈ ફિશિંગ કરવા જીવ નથી। ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના ઠરાવ કર્યા વિના ડમ્પિંગ સાઇટના વિવાદમાં પ્રાદેશિક કમિશનરનો 7 દિવસમાં ખુલાસો કરવા ફરમાન। ભરૂચ તાલુકાના કાસદ ગ્રામ પંચાયતની હદમાં સરપંચ અને ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ભરૂચ શહેરના કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેવામાં આવી હતી, જેના કારણે આસપાસના ખેડૂતો ખેત મજૂરી અર્થે આવતા મજૂરોને દુર્ગંધથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના ઠરાવ વિના કચરા કૌભાંડ ધમધમતું હતું, જે સમગ્ર કૌભાંડ સુરત પ્રાદેશિક કમિશનરમાં પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવતા પ્રાદેશિક કમિશનરે પણ ભરૂચ નગરપાલિકાને સમગ્ર કૌભાંડના અહેવાલો 7 દિવસમાં રજૂ કરવા માટે નોટિસ ફટકારતા સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। કાસદ કચરા કૌભાંડમાં સરપંચની મિલીભગતથી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી હોવાના આક્ષેપ થતા સમગ્ર કૌભાંડમાં 2 જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ અને કૌભાંડ્ય સામે સીઆરપીસીની કલમ 133 તથા આઈપીસીની કલમ 278 મુજબ ફોજદારી ગુનો બનતો હોય છે, જેના કારણે પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા ભરૂચ નગરપાલિકાને સમગ્ર કૌભાંડ અંગે યોગ્ય ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે। જોકે અગાઉ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર જ મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈ પણ જાત ઠરાવ વિના કચરો ઠલવાતો હતો। હાલ પ્રાદેશિક કમિશનરે ફટકારેલી નોટિસમાં ભરૂચ નગરપાલિકા શું ખુલાસો કરે છે તે જોવું રહ્યું, કારણ કે સામાન્ય સભામાં ઠરાવ કર્યા વિના કોઈ પણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ ઊભી કરી શકાતી નથી। ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતા અધિકારીઓ અને પદાધિકારીઓ અને કૌભાંડોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। નિસર્ગ વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને લઈને જંબુસરનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હોવાના તથા દરિયાકાંઠાના ગામો પૈકી 6 ગામના 600 જેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે સોશિયલ ડિસ્ટન્સ સાથે ખસેડ્યા હોવાના તથા વાતાવરણમાં આવેલા બદલાવના કારણે દરિયાકાંઠાના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર સાંપડ્યા છે। દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકાને પરિણામે જંબુસર તાલુકાનું વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું હતું। પ્રાંત અધિકારી એ.કે. કલસરિયાએ નિસર્ગ વાવાઝોડાની દહેશતના લીધે તાલુકાના તમામ અધિકારીઓની મીટિંગ કરી જરૂરી સૂચના આપી હતી, તેમજ દરિયાકાંઠાના ગામોના તલાટીઓ તથા ગ્રામસેવકોને ગામે હાજર રહેવા તાકીદ કરી હતી। પ્રાંત અધિકારી એ.કે. કલસરિયાના માર્ગદર્શન હેઠળ જંબુસર મામલતદાર બી.એ. રોહિત તથા તાલુકા વિકાસ અધિકારી કરશનભાઈ પટેલ પોતાની ટીમ સાથે નિસર્ગ વાવાઝોડાના પગલે કોઈ જાનહાનિ ન થાય તે માટે દરિયાકાંઠાના ગામો પૈકી ટંકારી, દેવલા, નાડા, માલપુર, ઈસનપુર, જામડી તથા મોરાદપુર, નેઝા ગામના 600 જેટલા અસરગ્રસ્તોને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગામની શાળાઓમાં ખસેડ્યા હતા, જ્યાં તેઓની જમવાની વ્યવસ્થા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી હતી। નિસર્ગ વાવાઝોડાના પગલે જંબુસર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। આવા વાતાવરણ વચ્ચે દરિયાકાંઠાના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। આ લખાય ત્યારે વહીવટીતંત્ર સહિત જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ચૌધરી તથા કાવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.વી. પુવાર સ્ટાફ સાથે દરિયાકાંઠાના ગામો ઉપર ચાંપતી નજર રાખી ઘનિષ્ઠ પેટ્રોલિંગ કરી રહ્યા છે।
અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામ નજીકથી દારૂ ભરેલ કાર ઝડપી પાડ્યા બાદ કારને પોલીસ સ્ટેશન લઈ જતી વખતે અકસ્માત નડતા બે લોકોને ઈજા પહોંચી છે। અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામ નજીકથી દારૂ ભરેલ એક કાર ઝડપી પાડી હતી। જરૂરી તપાસ બાદ કારને પોલીસ મથકે લઈ જવામાં આવી રહી હતી। તે દરમિયાન ગામના મુખ્ય માર્ગ પર અકસ્માત નડ્યો હતો। દારૂ સંતાડવા માટે કારની સીટ મોડિફાઈ કરવામાં આવી હતી। માર્ગમાં સ્પીડ બ્રેકર આવતા સીટ નીકળી ગઈ હતી અને કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારે બાઇકને અડફેટે લીધી હતી અને બે લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે। અંકલેશ્વર હાંસોટ પંથકમાં સંભવિત વાવાઝોડાના પગલે ખેડૂતોના જીવ અધ્ધર, કેરી અને ગલકાના પાકને નુકસાન થવાની ભીતિ, કોરોનાની મહામારીમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પછી વાવાઝોડાનું સંકટ। અંકલેશ્વર હાંસોટ પંથકમાં સંભવિત વાવાઝોડાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કોરોનાની કડવળી નથી ત્યાં, વાવાઝોડાના સંકટની સંભાવનાના પગલે ખેડૂતોને ફરી નુકસાન થાય તેવી ભીતિ સર્જાય છે। કોરોનાની મહામારીમાં લોકડાઉનના પગલે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે। હાલમાં પાંચમા લોકડાઉનમાં દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। સંભવિત વાવાઝોડાના કારણે કેરી તેમજ શાકભાજીના માંડવા અને કેળના પાકને નુકસાન થાય તેવી ભીતિ સર્જાય છે। કોરોનાના કહેરમાં ખેડૂતોની નુકસાનીનું કળવળ્યું નથી ત્યાં જ નવી મુશ્કેલી સામે આવી રહી છે। સંભવિત નિસર્ગ વાવાઝોડાના પગલે અંકલેશ્વર હાંસોટ પંથકમાં આંબા ઉપર કેરીનો પાક ઝૂલી રહ્યો છે, ત્યારે ખેડૂતો લોકડાઉનમાં છૂટછાટ મળતા અને બજારો ખુલતા કેરીના પાકને તોડવાની કામગીરી તો શરૂ કરી છે, પરંતુ બજારોમાં પોષણક્ષમ ભાવો મળતા નથી, જેના કારણે પણ નુકસાન વેઠવું પડે છે। જ્યારે અંકલેશ્વર હાંસોટ પંથકમાં કેટલાક વિસ્તારમાં મોટા ભાગની આંબાવાડીમાં કેરીનો પાક ઉતારવાનો બાકી હોવાથી સંભવિત વાવાઝોડાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। નાંગલ ગામના ખેડૂત બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના મહામારીમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, ત્યાં જ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે ખેડૂતો પાયમાલ થવાની દિશા તરફ જઈ રહ્યા છે। હમણાં એક આગાહી આવવાની છે, એટલે પવન વાવાઝોડું આવવાનું છે, એમાં જે વધેલું ઘટેલું પવન આવે એટલે ખેડૂતને એને કુદરતી નુકસાન એટલું બધું છે। હમણાં આંબાના ફળ છે, મારા ઝાડ છે, એમાં નુકસાન તો છે જ, પણ એ જે બચેલું છે તે આ વાવાઝોડું આવે એમાં આકસ્મિક કુદરતી નુકસાન છે, એમાં એ બી ખલાસ થઈ જશે અને ખેડૂતને કુદરતી બી નુકસાન તેમજ એનું વળતર કોઈ મળે નથી। સરકાર બી એના પર કંઈ ધ્યાન નથી આપતી। જ્યારે ખેડૂત પોતાનો માલ પકવે છે, શાકભાજી જેમાં રીંગણ છે, પરવળ છે, ગીલોડા છે, તુરિયા છે, ગલકા છે, એમાં આ કોરોના મહામારીમાં કુદરત એટલી બધી આફત આવી છે કે જેમાં ખેડૂતને પકવેલો માલ એનો ભાવ નથી પડતો અને ખેડૂત પોતાનો ભાવ ખેડૂત પાડી નથી શકતો, પણ ખેડૂત ચારે બાજુથી એને નુકસાન વેઠવાનો વખત આવે છે। જ્યારે ફેક્ટરી માલિક એનો પોતાનો પ્રોડક્ટ તૈયાર કરે, એનો પોતાનો ભાવ પોતે પાડી શકે, પાટો ખેડૂતનો ભાવ ખેડૂત નથી પાડતો પણ થર્ડ પાર્ટી પાડે છે, એટલે કુદરતી બી એને નુકસાન વેઠવાનું આવે છે અને સરકાર તરફથી કોઈ બી રાહત નથી મળતી, એટલે ખેડૂતને ચારે બાજુથી મરવાનો વખત આવે છે। ચંદુલાલ છાત્રાલય ખાતે જરૂરિયાતમંદ લોકોને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા લુપિન ફાઉન્ડેશનના સૌજન્યથી કોરોના વાયરસ નામક વૈશ્વિક મહામારીમાં ભારત રાષ્ટ્રને પણ ભરડામાં લેતા છેલ્લા 3 મહિના ઉપરાંતથી સમગ્ર દેશમાં લોકડાઉન લગાવેલ હોવાથી ગરીબ મધ્યમ વર્ગ તથા મજૂરિયાત વર્ગની હાલત ઘણી જ કફોડી બની ગઈ છે। હાલ મજૂરીના પણ ફાંફા પડે છે, રાશનની તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ઘણી જ મુશ્કેલીઓ પડી રહી હોય ત્યારે ભરૂચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા તેના પ્રમુખ પરેશભાઈ મેવાડા તથા તેમની કાર્યકર ટીમના અથાગ પ્રયત્નો દ્વારા સેવા કાર્યમાં મદદરૂપ થઈને શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજની સેવામાં પ્રવૃત્તિમય હોય છે, જેના ભાગરૂપે ચંદુલાલ દેસાઈ છાત્રાલય ખાતે સમાજના ગરોડા બ્રાહ્મણ મિત્રો, ગરીબ વિધવા બહેનો તથા જરૂરિયાતવાળા પરિવારોને કીટોનું વિતરણ રાખવામાં આવેલ, જેમાં સંસ્થા પ્રમુખ પરેશભાઈ મેવાડા, લુપિન ફાઉન્ડેશન લિમિટેડના અશ્વિનભાઈ જોશી, કોંગ્રેસના મહિલા આગેવાન ધ્રુતાબેન રાવલ, બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચરભાઈ રાઠોડ, નીતાબેન બારશાખવાલા, વૈશાલીબેન ગડરિયા, દીપિકાબેન પરમાર, વિજય વસાવા, માવજીભાઈ લુવાર, પ્રેમજીભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહી સેવાકામમાં સહભાગી બન્યા હતા।
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. ભાડભૂતના કાંઠે 300થી વધુ બોટો લાંગરી. અરબ મહાસાગરમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે 3 અને 4 જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર અધિકારી સાથે બેઠક કરી જિલ્લાના દરિયા કિનારે વાવાઝોડાની અસર થવાની શક્યતાના પગલે દરિયાકાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે દહેજ બંદર દીવાદાંડી ખાતે 1 નંબરનું સિગ્નલ કરી દેવાયું છે. જિલ્લામાં એનડીઆરએફની ટીમનું આગમન થઈ ચૂક્યું છે. 24 કલાક કંટ્રોલ રૂમ પણ ચાલુ કરી દેવાયો છે. ભરૂચ જિલ્લામાં 122 કિમી લાંબો દરિયાકાંઠો છે. વાવાઝોડાની આગાહીના પગલે વાગરા હાસોટ અને જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા 25થી વધારે ગામોને એલર્ટ કરી દીધા છે. 90થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાવાનું અને ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે. પરિસ્થિતિને પહોંચી વળવા કલેક્ટરે અધિકારીઓને એલર્ટ કરી અસરગ્રસ્ત તાલુકા ગામો અને આશ્રય સ્થાનો અંગે ફૂડ પેકેટ, પાણી પુરવઠા, કાયદો અને વ્યવસ્થા તથા જરૂરત ઊભી થયેલ વીજ લાઇનોને તાકીદે મરામતની કામગીરી માટે વીજ કંપનીની ટીમો તૈયાર રાખવા જરૂરી સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરે વન વિભાગ સહિત નગરપાલિકા, આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ ટીમ સાથે તૈયાર રહેવા જણાવ્યું હતું. જ્યારે દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાકીદે સલામત સ્થળે ખસેડવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તો બીજી બાજુ નર્મદા અને સમુદ્ર સંગમ સ્થળ એવા ભાડભૂત ખાતે 300થી વધુ બોટ વહીવટી તંત્રની સૂચનાના પગલે કિનારે લાંગરી ચૂકી છે. આમ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂક્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે ચોમાસાની ઋતુને ધ્યાને રાખી બોટની મરામત કરાવવામાં જોતરાયેલા માછીમારો. વાવાઝોડાની સંભાવનાના પગલે દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી છે, જેના પગલે ભાડભૂતના માછીમારોની બોટો મોટી સંખ્યામાં દરિયાકાંઠે ખડકી દેવામાં આવી છે અને સરકાર દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોએ દરિયો ખેડવાનું નથી, જેના પગલે માછીમારોએ આગામી વરસાદી ઋતુને ધ્યાને રાખી પોતાની બોટોને મરામત સાથે રંગરોગાન શરૂ કરી દેવાયો છે. ત્યારે ફ્રી સમયનો માછીમારો પણ સદુપયોગ કરી રહ્યા છે. સરકાર તરફથી અમને માહિતી મળી કે તોફાનની એ છે, એના કારણે અમારી બોટો છે તે નદી કિનારે બંધાઈ ગયેલી છે. અમે જે બોટો ફિશિંગ કરવા ગયેલી તે બોટોને બી કોન્ટેક કરીને બોલાવી લીધેલા છે. અહીંયા નદી કિનારે છેડા મારીને એમ બંધ દીધી કમ્પ્લેટ, એટલે કોઈ એ માછીમાર 300 બોટો છે એ બધી અહીંયા નદી કિનારે છે, કોઈ ફિશિંગ કરવા જીવ નથી. જંબુસર ડેપોમાં બસો ચાલુ થતા અમુક પેસેન્જર જોવા મળ્યા હતા. કોરોના વાયરસની મહામારીને લઈ લોકડાઉનમાં જંબુસર ડેપો નિર્જન લાગતો હતો. અનલોક 1માં વધુ છૂટછાટ મળતા રાજ્યમાં એસટી બસો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને ભરૂચ વિભાગ જંબુસર ડેપો દ્વારા પણ અનલોક 1ના નીતિ નિયમો મુજબ જંબુસર ડેપોના 55 શિડ્યુલના 24,362 કિલોમીટર પૈકી આજથી 17 શિડ્યુલના 4,298 કિલોમીટરની બસો વડોદરા, વાગરા, ભરૂચ, દેડિયાપાડા, લુણાવડા, પાટવેલ રૂટ સવારથી શરૂ કરવામાં આવે છે. બસો શરૂ થવાની હોય ધંધા રોજગાર નોકરિયાત વર્ગ જંબુસર ડેપો ખાતે જોવા મળતા હતા. જંબુસર ડેપોમાંથી અલગ અલગ રૂટ પર જતી બસોમાં સત્તાધીશો દ્વારા સેનિટાઈઝર થર્મ સ્કેનિંગનો અભાવ જોવા મળતો હતો. બસમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું જોવા મળતું હતું. આ સહિત નવનિર્મિત ડેપોમાં સ્ટાફ દ્વારા વાહન પાર્કિંગ કેશ વિભાગ તરફ જવાના માર્ગે સીડી પાસે કરવામાં આવતું હતું. જો સ્ટાફ દ્વારા જ વાહન પાર્કિંગનું પાલન કરવામાં નહીં આવે તો મુસાફર જનતાને કઈ રીતે એસટી સત્તાધીશો વાહન પાર્કિંગનું પાલન કરાવશે તે એક પ્રશ્ન છે. હાલ અનલોક 1માં પણ લોકડાઉનની અસર હોય, પેસેન્જરોના અભાવને લીધે એસટીની આવકમાં ઘટાડો થાય તો નવાઈ નહીં.